तो खाली बात से मैं आप सोनू स्वागत से एक बाजू थी क्रिसमस नजीक आ गई छे आती काले से बीजी बाजू नवा वर्ष की उजवणी ने लिए थनगनाट थी रह्यो छे परंतु आ बाजू आपणे जोई रह्या छे एटले के एक सिक्कानी बे बाजू है बीजी बाजू आपणे जोईए तो कोरोना ना केसीस में उछाड़ो आव्यो छे। भाई आ तो खाली बात छे कारण के छेवटे समझवानुं तो आपणे ज छे, स्वाभाविक बात है। एक बाजू आपणे ज्यारे सेलिब्रेशन की बात करता हो उजवणी की बात करता हो बीजी बाजू ज्यारे कोरोना ना केसीस ना आंकड़ा में उछाड़ो मोटा प्रमाण में आवतो होय तो आपणे शू करूँ एनी समझ आपणे ना होय तो बीजा कोने होय। दर्शक मित्रों 111 केस गई काले जे आव्या ए बतावे छे के आ केटली गंभीर बाबत छे। 111 केस सवाल आंकड़ा नो नथी, सवाल ए छे के परम दिवसे 91 केस अने सीधा आवे 111 केस घटता तो नथी वधता जई रह्या छे। 40, 50, 60, 65, 67, 70, 87, 91 नवे 111 आ बतावे छे के आ केटली गंभीर स्थिति तरफ आपणे जई रह्या छे। क्यांक ने क्यांक सवाल ए पण थई रह्यो छे के शू सेलिब्रेशन्स बधा आवश्यक होय छे आवा प्रकारना समयमां। हुं मानुं छुं, समजुं छुं के एक प्रकारनो कંટાળો જીવનમાં આવી જતો હોય ક્યારેક જ્યારે 1.5 વર્ષથી આપણા સંઘર્ષમય જીવન જીવી રહ્યા હોય ત્યારે। પણ જે પ્રકારે પ્રધાનમંત્રી મોદીએ વાત કરી હતી, જાન હૈ તો જહાન હૈ, વાત તો સાચી છે। જો જીવશો જ નહીં તો પછી સેલિબ્રેશન કઈ રીતે કરશો? તો પછી એવા સમય પ્રોફિટ સાઈડ શું છે આપણી, સેલિબ્રેશન કે પછી જીવને બચાવો? આ તમામની વચ્ચે આપણે એ પણ સમજવાનું છે કે આખી ઘટના, આખો કંટાળાનો સમય, આખો સંઘર્ષમય સમય છે એ માત્ર આપણા આપણા પરિવાર, આપણા સમાજ, સોસાયટી કે શહેર પૂરતો સીમિત નથી, સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે આ ઘટના સાથે। આપણે એકલા જો ભોગ આપતા હોય તો પછી આપણને એવું થાય, 10મા 12મા સ્ટુડન્ટ્સે ક્યારેક એવું થતું હોય કે આખું વર્ષ બધા એન્જોય કરે છે, અમારે ક્યાંય જવાનું નહીં, પરિવારમાંથી ના પાડે, પેરેન્ટ્સ ના પાડે, ટ્યુશન્સ ક્લાસીસમાંથી એ લોકો ઊંચા ના આવતા હોય, તો એમને ક્યારેક એવું થઈ જાય કે અમારો શું વાંક, એક ભાવના હોય છે। પણ અહીંયા કોઈ એક સ્પેસિફિક વર્ગ નહીં પરંતુ આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે, તો પછી એનો મતલબ સમજૂતી એ જ છે કે અત્યારે આ ઝઝૂમવાની જે આપણે વાત કરી રહ્યા છે ખરેખર આપણે આપણી પોતાની જાતને સલામત કરી રહ્યા છે, બચાવી રહ્યા છે। અને 100 વાતની એક જ વાત છે કે આપણે કોઈ પણ કિંમતે આ તમામ ઘટનાઓથી શીખ લઈ બીજી વેવનો જે ભણકારો વાગ્યો હતો, કારણ કે 2020 મને યાદ છે 31 ડિસેમ્બર જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે ખૂબ જ તડપાહટ સાથે બધા કહેતા હતા કે હર્ષ ચલો આ વર્ષ પૂર્ણ થયું, અને લોકો 2021ની આતુરતાથી રાહ જોતા હતા અને એવું લાગતું હતું જાણે 2021 આવ્યું એટલે કોરોના પણ જતો રહ્યો। 2021 તો કોરોના એટલે કે સેકન્ડ વેવ 2020 કરતાં 10 ગણો ખતરનાક નીકળ્યો, અને એ સમયે જે મોતનું તાંડવ દરેક જિલ્લા, શહેર અને રાજ્ય અને આખા ભારત દેશે જોયું એ એટલું ખતરનાક હતું કે તો ચોક્કસથી 111 કેસીસથી જો વાત કરવામાં આવે, 111 કેસ એ આંકડો સૂચવે છે કે આ કેટલો ગંભીર આંકડો છે। દર્શક મિત્રો, એક બાજુ કોરોનામાં કેસીસમાં ઉછાળો, બીજી બાજુ તેની અંદર ઓમિક્રોનના કેસીસમાં પણ ઉછાળો, એટલે જે વાત ક્યાંક સામે આવી હતી કે ઓમિક્રોનનું જે મ્યુટન ચેન્જથી નવું નામ આવ્યું છે એનું જે ફેલાવાનું સંક્રમણની જે શક્યતા અને તેનો જે રેટ છે, રેશિયો છે, તે
पहला ने बीजा वेव करता लगभग 5-6 गणो वधारे छे, जे कहेवातो हतो ते बिल्कुल साचुं छे। चोक्कस प्रकारनी वात हुं नहीं करी शकुं, कारण के मेडिकल साइंस डॉक्टर थी लईने वैज्ञानिको थी लईने दुनियाभरना डॉक्टर दुनियाभरनी हॉस्पिटल कोई पण कोरोना ने जज नथी करी शक्युं, नथी तेनी दवा बनावी शक्युं के नथी रसी पण एटली कारगर निवडी रही, त्यारे आ तमामनी वच्चे तेने जज करो ए कदाच मूर्खामी भर्युं गणाशे। हा, તેને જજ કરી તમે સાવચેતીના પગલાં લેશો ત્યાં સુધી વાંધો નથી, જેમ કે તમે ઘરની બહાર કામ વગર ન નીકળો, ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ, ભલે ઓછી કે વધારે અસરકારકતા છે પરંતુ રસી આવશ્યક છે તો બંને ડોઝ તમે લઈ લો, સેનેટાઇઝ કરો, માસ્ક પહેરીને રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેન કરો, આ બધું ક્યાંક આપણા હાથમાં છે, પણ તેને જજ કરીને તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની કોશિશ કરશો તો ચોક્કસથી તેની કિંમત લગભગ ગુજરાતના તમામ પરિવાર સમાજના તમામ લોકો ગત વર્ષે ચૂકવી રહ્યા છે, ચૂકવી ચૂક્યા છે, અને એને જ લઈને હજુ પણ એ ફફડાટ લોકોમાં છે કે જો ત્રીજી વેવ આવી તો શું થશે, શું નહીં થાય, આપણને કોઈને ખબર નથી, અંદાજો નથી કે તમારી અને મારી પણ સ્થિતિ શું થશે, આ ખૂબ જ ગંભીર બાબત છે। દર્શક મિત્રો, તમારે મારી સાથે ચર્ચા કરવાની છે આ મુદ્દા પર કે તમારો પોતાનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે તેને લઈને, કારણ કે ક્યાંક લોકડાઉનની આવશ્યકતા, ક્યાંક કર્ફ્યુની આવશ્યકતા, ક્યાંક કડક નિયમો કે પછી કંઈક બીજો, શું રસ્તો આપને એક જાગૃત નાગરિક તરીકે લાગે છે? આપણે સૌ એક સામાન્ય માણસ તરીકે વિચારતા હોય છે, સરકારના એક્શન પ્લાનને લઈને પણ આપણને હંમેશા એક વિચાર આવતો હોય છે, ત્યારે શું આપના વિચારો છે આ કેસીસને લઈને અને શું ડિસિઝન સરકારે લેવા જોઈએ તે ચર્ચા કરી શકો છો આપ મારી સાથે। ઓમિક્રોનના નવા 7 કેસ આવ્યા છે। દર્શક મિત્રો, જે પ્રકારના આંકડાઓ વધી રહ્યા છે એ ખૂબ જ ચિંતાજનક વાત છે। આપ આપનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો અને તેની સાથે સાથે આપ મને જણાવી શકો છો કે આખરે શું અને કેવી રીતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે। વડોદરા શહેરની પણ વાત કરીએ તો શહેરમાં ઓમિક્રોનના નવા 7 કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું। જામ્બિયાથી આવેલા દંપતીના સંપર્કથી સંક્રમણ લાગ્યું હતું। આ બાજુ જો સુરતની વાત કરવામાં આવે તો ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના કેસમાં જે ઉછાળો થયો છે, 4 લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ ન લેતા મેગા ડ્રાઈવ ત્યાં થવાની છે, ત્યાં તો ચલો એક્ટિવનેસ વધી ગઈ છે। આ બાજુ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં આવ્યા છે। 6 મહિના બાદ કોરોનાના 43 નવા કેસ આવ્યા છે। જો કે આ 43 કેસની વાત કરવામાં આવે તો આ ખૂબ જ ગંભીર આંકડો કહી શકાય માત્ર એક જ શહેરની અંદર। બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ઓમિક્રોન સેલિબ્રેશનની મજા બગાડશે, પરંતુ હું કહીશ કે એ પણ આવશ્યક છે, સેલિબ્રેશનનું નામ જ ન હોવું જોઈએ। એક બાજુ ક્યાંક ને ક્યાંક આંકડાઓ વધી રહ્યા છે, બીજી બાજુ તહેવારો આવી રહ્યા છે, એ બતાવે છે કે આપણા હાથમાં જ હવે તમામ નિર્ણયો છે કે આપણે શું કરવું। અમદાવાદમાં પણ કોરોના વકર્યો છે। ચાંદોડિયા અને ચાંદખેડાના ન્યૂ સીજી રોડના 4-4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાઈ ગયા છે। આ બાજુ કોરોના મુદ્દે પીએમની હાઈ લેવલની મિટિંગ પૂર્ણ થઈ ચૂકી છે। વડાપ્રધાને હોસ્પિટલમાં દવાઓ અને ઓક્સિજનના સ્ટોક અંગે વાતચીત કરી અને વેક્સિનમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ પણ આપ્યા છે। કોરોનાની વાત કરવામાં આવે તો રાજ્યમાં 7 મહિના બાદ કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા। 111 નવા કેસ સામે 78 ડિસ્ચાર્જ થયા અને 2ના મોત થયા છે। અમદાવાદમાં ઓમિક્રોનના 5 કેસ નોંધાતા આના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને મુસાફરોની તપાસમાં ઢીલાશ ન રાખવા પણ સૂચન કર્યું હતું। પહેલા દર્શક મિત્રો, અમરેલીથી ચિરાગભાઈ જોડાઈ ચૂક્યા છે। ચિરાગભાઈ સ્વાગત છે, આ તો ખાલી વાત છે એમાં। ચિરાગભાઈ, શું છે આપની પ્રતિક્રિયા ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસીસને લઈને? થોડા એવા વરસાદ પડ્યો હતો એટલે
ખાનગીના થોડાક મુશ્કેલી ને શરદી ને એવું બધું હોય છે, ખાસ કરીને બધી જગ્યાએ વિદેશોની અંદર એટલો બધો હાહાકાર મચાયો છે, એની ઉપરથી આપણે જનતાએ એટલું તો સાવચેત રહેવું જ પડશે. આ બધા કેસો વધી રહ્યા છે એની વચ્ચે આપણે જે રીતે સાવચેત રહીએ, શાળાઓ છે અને જે જાહેર સ્થળો છે. હવે શું રસ્તા છે, કારણ કે આપણે વેક્સિન લઈ લીધી છે અને કયા કયા પ્રિકોશન્સ છે એ આપણે જાણી રહ્યા છે, વેક્સિન પણ લઈ લીધી છે. ચિરાગભાઈ મને કહેશો કે હવે શું રસ્તો તમને લાગે છે? લાગે છે સંપર્ક તૂટી ગયો છે. પણ એકવાર ચિરાગભાઈ જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ ગઈ છે અને 43 કેસ અમદાવાદમાં ખાલી આવ્યા છે. ગુજરાતમાં 111, એટલે કે 7 મહિના બાદ 100નો આંકડો વધ્યો છે. તો હવે શું રસ્તા તમને દેખાઈ રહ્યા છે આગળના સમય માટે? ચિરાગભાઈ તમારો અવાજ કટ થઈ રહ્યો છે, જો ટીવીનો અવાજ ચાલુ હોય તો પ્લીઝ તેને મ્યુટ કરી દેજો. ચિરાગભાઈ મારે એ જાણવું છે કે એક બાજુ સેલિબ્રેશનના દિવસો આવી રહ્યા છે, 25 ડિસેમ્બર કાલે છે, હવે નવા વર્ષની ઉજવણીને લઈને એક ઉત્સાહ લોકોમાં આવે છે, શું સંદેશો સામાન્ય પ્રજાને તમે આપવા માંગશો? હલો, શિયાળાની અને આ કોરોના ઓમિક્રોન
બિલકુલ, અમારી સાથે જોડા માટે ધન્યવાદ. તો એક વાત સાચી છે કે સરકાર કેટલે પહોંચે, પણ જો નવા સેલિબ્રેશન એટલે કે નવા નવા ઇવેન્ટની વાત કરવામાં આવે, જેમ કે આપણે વાયબ્રન્ટ ગુજરાતની વાત કરતા હશે, તે તો સરકારના જ હાથમાં છે ને, તે તો સરકારે નિર્ણય લેવાનો છે. તો આ બધા આવા ઘણા બધા મુદ્દાઓ છે જે ક્યાંક ને ક્યાંક જાહેર જનતાને સ્પર્શી રહ્યા છે. અને ચોક્કસથી જ્યારે આ પ્રકારની ઇવેન્ટ થતી હોય, હવે 2022માં 5 મોટા રાજ્યમાં ચૂંટણી છે. ચલો ગુજરાતમાં તો હજી અંધાર નથી, એટલે કે લગભગ નવેમ્બર ડિસેમ્બરનું આપણે લોકો વિચારી રહ્યા છે અને લાગી પણ રહ્યું છે. પણ જે ચૂંટણીમાં રેલીઓ થાય છે, સંબોધનો થાય છે, લોકોને એકઠા કરવામાં આવે છે, એવા સમયે જ્યારે આ કેસીસ વધી રહ્યા છે, એ કેટલે અંશે યોગ્ય છે? એક મોરલ રિસ્પોન્સિબિલિટીના આધાર પર કંઈક એવો રસ્તો નીકાળવો આવશ્યક છે જ્યાં લોકોના રાબેતા મુજબ કામકાજ જળવાઈ રહે, કોઈ લોકડાઉનને લઈને કોઈને આર્થિક ઝટકો ના પડે, અને આવશ્યક હોય તો લોકડાઉન પણ કરવું પડે. પણ એવા કોઈ પણ મોટા ઇવેન્ટ, મોટા તાયફા કે ચૂંટણીની રેલીઓ ન જ થવી જોઈએ, જેથી કરીને આગળના સમયમાં બીજી વેવનું પુનરાવર્તન ન થાય અને તેની કિંમત આપણે ન ચૂકવવી પડે. આ તમામની વચ્ચે આપણે એક વાત સમજવી પડશે કે ચોક્કસથી સ્થિતિ ગંભીર બનતી જણાઈ રહી છે. આ આંકડાઓ એવા પ્રકારના છે જે 1 ના 11 ને 111 કે 1000થી લઈને 10000 કે 1,00,000 કેસીસ એક દિવસના આવતા વાર નહીં લાગે, જે આપણે જોઈ ચૂક્યા છે, અનુભવી ચૂક્યા છે તાજેતરમાં જ. એવું પણ નથી વર્ષો વર્ષ પહેલાંની વાત છે, એટલે આપણે એને નજરઅંદાજ કરીએ. હમણાં જ હજી તો એમાંથી બહાર આવ્યા છે, ઘણા બધા સ્નેહીજનોએ પોતાના પરિવારજનો અથવા મિત્રોને ગુમાવ્યા છે અને એ લોકો કદાચ હજુ પણ તે દુઃખ શોકમાંથી બહાર નથી આવી શક્યા. તો કદાચ હવે આપણે સમજવાનો વારો છે કે શું આપણે હજુ પણ કંઈક ભૂલ કરી રહ્યા છે. કારણ કે સરકારને લઈને તો જે વસ્તુ યોગ્ય નથી એને લઈને આપણે ચર્ચા કરી લઈશું, પણ બીજી બાજુ આપણી પોતાની એક સામાજિક જવાબદારીના ભાગરૂપે એક આપણું પોતાનું એક વર્તન જે આપણી જવાબદારીમાં જ આવતું હોય છે, જે કહી શકાય કે જેમ કે મેં અગાઉ પણ વાત કરી કે પ્રિકોશન્સ માટેના જે કોઈ પણ આવશ્યક પગલાં છે એ લેવા કે ન લેવા એ આપણા જ હાથમાં હોય છે. ત્યારે તમામની વચ્ચે એક વાત બીજી આપણે જાણવી સમજવી ખૂબ જરૂરી છે કે કેવી રીતે આખી વસ્તુને ટેકલ કરવી પડશે. એવી ઘણી બધી નોકરીઓ હશે, ઘણા બધા ધંધાઓ હશે, વેપાર હશે કે જ્યાં ઘરેથી નીકળ્યા સિવાય છૂટકો જ નથી. પણ હવે ઓનલાઈન ચલણ પણ વધ્યું છે, તો ક્યાંક એવા પણ રસ્તા હશે કે જો ઘર બેઠા જો તમારા કામ નીકળી જતા હોય, પસાર થઈ જતા હોય, તો ચોક્કસથી સ્વાભાવિક રીતે તમારે તમામ કાર્યોને પાર પાડવા જોઈએ. ત્યારે હવે આપણે જાણવા સમજવાની એ આવશ્યકતા છે કે કઈ રીતે આપણે આખી સિચ્યુએશનને ટેકલ કરીશું ને કેવી રીતે આપણે સમજીશું, માનીશું. પરંતુ આ તમામની વચ્ચે 111 નવા કેસ 7 મહિના બાદ 100થી વધારે કેસ સૂચવે છે સ્પષ્ટ રીતે કે હવે જાગવાનો સમય આવી ગયો છે. 91 બાદ 111 કેસ આવ્યા છે. આ બાજુ તામિલનાડુમાં પણ 33 અને મહારાષ્ટ્રમાં 23 કેસ આવ્યા છે. એ પણ એક ચિંતાજનક વિષય છે. એ તમામ રીતે રસ્તો નીકાળવો, સમજવો જરૂરી બની ગયો છે કે કેવી રીતે આપણે હવે આગળ આવવું પડશે અને કેવી રીતે આપણે પરિસ્થિતિને ટેકલ કરવી પડશે. મિત્રો, ચોક્કસથી જે વારંવાર હું ચર્ચા કરી રહ્યો છું આપણી જોડે, એટલા માટે ચર્ચા કરી રહ્યો છું કારણ કે આ આપણા જ સૌનો એક વિષય છે અને સાથે સાથે આપણે સૌએ જે સમજવું પડશે કે જો હવે ન જાગ્યા તો પછી ક્યારે નહીં જાગી શકીએ. આજના સમયમાં, આજના કાર્યક્રમમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.